नमस्कार, हूँ प्रवीण। बिपोर जोई वावाझोडू जे महासंकट लावे तेवी शक्यता छे। सौराष्ट्र अने कच्छ मा त्रण जिल्ला रेड अलर्ट पर, जामनगर, देवभूमि द्वारका अने कच्छ। जखौ नी आसपास लेंड थवानुं अनुमान, लेंडफॉल थवानुं अनुमान, परंतु धीमे धीमे जे संभवित खतरो छे ते संभवित खतराने ध्यानमां राखीने तमाम एजन्सी, तमाम जे वहीवटी तंत्र छे एलर्ट मोड पर छे। अलग अलग जगह ज्यां सौथी वधारे चिंताजनक स्थिति छे त्यां एनडीआरएफ, एसडीआरएफ नी टीम डिप्लॉय करी देवाई छे। नेवी एरफोर्स नी पण मदद लेवाई रही छे। द्वारका, पोरबंदर, मांगरोळ सहित नो दरियाकांठो हाल तोफानी छे। अने कंडला होय के कच्छना जे तमाम बंदरो छे जखो सहितना, ए तमाम जग्याए पण तकेदारीना भाग रूपे स्टेन्डबाय छे तमाम टीमो। आजे चर्चा अलग रीते करवी छे, वर्तमान स्थिति शुं छे अने ट्रेनमां पण जे रीते नीचे अपडेट्स आवी रह्या छे कि रेलवे वाहनने पण असर छे। आजे 12 वाग्या पछीथी कच्छनी तमाम ट्रेनो बंद कराशे। संभवित जे जिल्लाओ छे, राजकोट सहितना जिल्लाओ, तेमां शाळाओ बंद राखवानो निर्णय करायो छे। साथे ज जे तकेदारी राखवानी छे, तकेदारी पण सतत रिपीटेशन साथे सरकार अने मीडिया करी रह्यु छे। हेमिल लाठी आपणी साथे स्टूडियोमांथी जोडाशे। बिपोर જોઈનો ખતરો ટળી જાય એવી પ્રાર્થના સાથે આમ તો તમામ નેતાઓ પણ કરી રહ્યા છે। હેમિલ લાઠિયા સાથે અમારા સહયોગી પણ અલગ અલગ વિસ્તારમાંથી જોડાશે, કેમ કે દરિયાઈ કાંઠો છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાથી સૌથી વધારે નુકસાની અને અસર થવાની શક્યતાઓ છે। સ્ક્રીન પર લાવો, અર્જુન પંડ્યા આપણી સાથે જામનગરથી જોડાઈ ગયા છે। જામનગરના તમામ બંદર પર પણ ભયજનક, અતિ ભયજનક સિગ્નલ લાગી ચૂક્યા છે। દ્વારકાના દરિયાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારની સ્થિતિ છે। અર્જુનથી શરૂઆત કરીશું ટૂંક સમયમાં જ। આપણી સાથે ધીમંત વગાસિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી પણ જોડાશે। જામનગરમાં શું સ્થિતિ છે અર્જુન, કેમ કે આજે એનડીઆરએફની ટીમ પણ પહોંચી, સ્ટેન્ડબાય પણ રખાય છે, પણ જામનગરથી દ્વારકાનો પટ્ટો અને ત્યાંથી આપણે કચ્છના પટ્ટાની વાત કરીએ, સૌથી વધારે અસરની શક્યતાઓ છે, કઈ પ્રકારની તૈયારીઓ અને વર્તમાન સ્થિતિ શું? કેમ કે ખાડી અને દરિયાઈ પટ્ટીમાં પવનની ગતિ તો 30-40ની આસપાસ રહેતી હોય છે, આજ દિવસ દરમિયાન આજે સાંજે શું સ્થિતિ? બિલકુલ જી પ્રવીણ, જે રીતે બિપરજોઈ વાવાઝોડાની દહેશત તે સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી પર જે જોવા મળી રહી છે, સવારથી જે 10 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તંત્ર સંપૂર્ણપણે તૈયારી દેખાડી છે। દ્રશ્યો નવા બંદરના હું આપને બતાવવા માંગીશ કે અત્યારે હાલ 10 નંબરનું જે સિગ્નલ લગાવવામાં આવ્યું છે। પરિસ્થિતિની જો વાત કરશું તો જે આજ બપોરથી જે વાતાવરણમાં જે પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ અને અત્યારે ઝરમર વરસાદ જે અત્યારે પણ જે છે તે ચાલુ છે, પરંતુ જે પવનની ગતિ જે સામાન્ય રીતે જે રીતે આપે કહ્યું કે જે દરિયાઈ જે કાંઠાનો વિસ્તાર હોય તે 30-40 ની પવનની ગતિ સામાન્ય રીતે રહેતી હોય છે, તો આટલી જ જે પવનની ગતિ જે છે અત્યારે જોવા મળી રહી છે। કોઈ વધુ પવનની ગતિ જે છે તે જોવા મળી રહી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જે રીતનું વાતાવરણ જે દેખાઈ રહ્યું છે 14 અને 15 તારીખે જે જામનગર પર જે વાવાઝોડું જે છે તે પસાર થશે અને તેની અસર જોવા મળશે, પરંતુ અત્યારે હાલ જે રીતના દ્રશ્યો છે તે રીતના અત્યારે કોઈ એવી પરિસ્થિતિ અત્યારે હાલ વાવાઝોડાની અસરને લઈને જામનગરમાં એવી કોઈ ખાસ દેખાતી નથી। કારણ કે જે રીતના ચિત્ર જે લોકોના મનમાં ઉભું થયું છે તેવું ખરેખર વાસ્તવિકપણે અત્યારે વાતાવરણમાં કોઈ ચિત્ર જે છે તે અત્યારે જામનગરમાં જે આમ દેખાતું નથી। સામાન્ય વરસાદ છે, જો કે આમે જૂન મહિનો છે એટલે કે જે વરસાદની સિઝન જે શરૂઆત થઈ ગઈ છે, એટલે કોઈ એવું ખાસ જે ભારે વરસાદ કે કોઈ એવું સિચ્યુએશન હોય તેવી અત્યારે હાલ પૂરતી લાગતી નથી, પરંતુ જે રીતના આગળ જે રીતના વિપરજોઈ વાવાઝોડું વધી રહ્યું છે અને જે રીતના જે દરિયાકાંઠાઓને અસર કરશે, એટલે કે 14 અને 15 તારીખમાં શું પરિસ્થિતિ સર્જાય છે તે જોવાનું ખૂબ મહત્વનું રહેશે। કારણ કે મહાનગરપાલિકા તંત્ર આજે કમિશનર સાથે પણ જે રીતે કમિશનરે પણ જાહેરાત કરી છે કે દરિયાકાંઠાના જે 15,000 જેટલા લોકો છે કે જેમનું સ્થળાંતર કરવાની કામગીરી જે છે તે આવતીકાલથી કરવામાં આવશે, એટલે દરરોજના 5,000 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવશે। સરકાર સંપૂર્ણપણે સતર્ક છે, સંપૂર્ણપણે અત્યારે જાગી રહી છે અને તંત્ર જે અત્યારે ફૂલ એક્શન મોડમાં કામ કરી રહી છે, એટલે કે કોઈ પણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો જે તેને પહોંચી વળવા માટે અત્યારે હાલ તમામ જે એનડીઆરએફ સહિતની, એસડીઆરએફ સહિતની તમામ ટીમો જે છે તે અત્યારે હાલ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ વાતાવરણને જોઈને એવી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે જામનગરમાં લાગતી નથી। ઓકે, તોફાન પહેલાની શાંતિ, કેમ કે ઝરમર વરસાદ છે, છત્રી હલનચલન નથી કરી રહી, પવન હોત તો કદાચ એનો અંદાજો સ્ક્રીન પર આવી જાત, પણ તોફાન પહેલાની શાંતિ એ પણ અલાર્મ હોય છે। અર્જુન જોડાયેલા રહેજો, હેમિલ લાઠી આપણી સાથે જોડાયેલા છે।
हेमिल भाई ज्योतिष शास्त्र शुं कहे छे, केम के छेला 4-5 दिवस थी जे डिबेटो चाली रही छे आमा घणु बधु ग्रहों थी मांडीने आपणे क्लाइमेट चेन्ज तो वस्तु छे पण गुजरात पर गुजरातना दरियाकांठा पर हमेशा भूतकाळमां पण એ ખતરા રહ્યા છે. કંડલાનું 90ના દશકાનું એ વાવાઝોડું હોય, ભૂકંપ હોય, તે પછીના ચક્રવાતો હોય, પણ અત્યારની સ્થિતિ શું કહે છે જ્યોતિષ શાસ્ત્રના હિસાબથી? ટેકનિકલી તો આપણે જઈ જ રહ્યા છે, કેટલો સંભવિત ખતરો બીપર જોઈ છે? જો આપણે જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ ને તો જ્યોતિષ શાસ્ત્રમાં એક વ્યક્તિગત રીતે અને બીજું મેદનીય રીતે ઘણા નિયમો આમાં આવેલા છે. એટલે કે વ્યક્તિગત જ્યોતિષમાં અમુક નિયમો હોય છે અને એમાં થોડાક સુધારા સાથે મેદનીય જ્યોતિષમાં આવે છે. અને અત્યારે જે વાવાઝોડાની વાત છે ને એ મેદનીય જ્યોતિષને લગતી વાત ગણી શકાય. હવે એમાં પણ જોઈએ ને તો એના નિયમોમાં કે ખાસ કરીને કે જે ગ્રહોની સ્થિતિ, અત્યારે જો ગ્રહોની સ્થિતિ જોવા જઈએ ને તો સૌથી અગત્યની વાત એ બને છે કે ગ્રહોની સ્થિતિમાં એવો કોઈ ખરાબ મોટો યોગ જણાતો નથી, સિવાય કે મેષ રાશિમાં રાહુ ગુરુ છે. કારણ કે જ્યાં સુધી ગણતરી કરવા જઈએ ને તો શનિ ગ્રહ જે છે ને એ પોતાની સ્વરાશિ કુંભ રાશિમાં તો છે જ, અને સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ પણ અંદર રચાયેલો છે. હવે એનાથી પણ સૌથી અગત્યની વાત કરીએ ને તો ચંદ્રની ગતિ, ચંદ્રની ગતિ આપણે જોવા જઈએ ને તો કાલે મીન રાશિ પછી મેષ રાશિમાં ભ્રમણ કરશે. એટલે મીન રાશિમાં તો ભ્રમણ કરે છે એટલે વસ્તુ ત્યાં સુધી સારી છે, પરંતુ મેષ રાશિમાં આવશે એટલે રાહુ સાથે યુતિ કરશે, સાથે સાથે ગુરુ સાથે પણ યુતિ કરશે. એટલે પરિસ્થિતિમાં શું થાય કે વાવાઝોડાની અસરમાં વાદળછાયું વાતાવરણ વધારે રહે અને કઈ પણ પ્રકારના છૂટાછવાયા વરસાદ જેવી વાત બની શકે. કારણ કે અન્ય યોગ જોવા જઈએ ને ગ્રહોના એ પરિસ્થિતિ શુભ અસર હેઠળ આવે છે. કારણ કે આપણે નક્ષત્રની વાત કરીએ ને તો રેવતી નક્ષત્ર છે, પછી જે અશ્વિની નક્ષત્ર છે અને પછી ભરણી નક્ષત્ર છે. હવે રેવતી નક્ષત્રનો માલિક છે ને એ બુધ, એ સૂર્ય સાથે મિત્ર સાથે બેઠો છે અને એ શુભ ગ્રહની રાશિ એટલે કે શુક્રની રાશિમાં છે. હવે એવી જ રીતે જોવા જઈએ ને તો અશ્વિની નક્ષત્ર જે એનો માલિક કેતુ છે, હવે એ પણ જોવા જઈએ ને તો તુલા રાશિ છે એટલે એનો માલિક પણ શુક્ર છે. હવે આગળ જોવા જઈએ ને તો ભરણી નક્ષત્ર છે, ભરણી નક્ષત્રનો જે માલિક જે છે ને એ શુક્ર છે જે કર્ક રાશિમાં છે એટલે એ ચંદ્રની રાશિમાં છે. એટલે આ ત્રણેય નક્ષત્રના માલિક છે ને એ શુભ ગ્રહના એમાં છે. એટલે એની રીતે પણ જોવા જઈએ ને તો આ નકારાત્મક બાબત ગણાતી નથી એવો મારો અનુભવ કહે છે. તદ ઉપરાંત બીજી ખાસ વાત એ કે આપણે નવમાંશ કુંડળી કરીએ છીએ, એટલે કે આપણે આ દૈનિક કુંડળીનો અભ્યાસ તો કર્યો સૂર્યોદયની, પરંતુ હવે એ નવમાંશ કુંડળીથી શરૂઆત કરીએ ને તો નવમાંશ કુંડળીમાં પણ જે ગ્રહોના પરિવર્તન અને એમાં જે ચંદ્રના પરિવર્તન જે જોવા જઈએ ને તો એમાં પણ મોટી કોઈ ચિંતા નથી આવતી. કારણ કે એમને આજ આ ગ્રહો હિસાબથી તો ચિંતા નથી, પણ જે છેલ્લા 4-5 દિવસથી ચિંતા છે આમાં એવું છે કે વાવાઝોડું લેન્ડફોલ થાય કે ન થાય હજુ અનુમાન છે, પણ તેના કારણે એવું માનો છો કે અત્યારની ગ્રહોની સ્થિતિના હિસાબથી એક ઘાત જે પ્રકારની વર્તાઈ રહી છે અથવા તો જે પ્રકારની નુકસાની અથવા તો તારાજીની શક્યતાઓ છે તેનાથી થોડા ઘણા અંશે ગુજરાત કે આપણે બચી જઈશું, તમે એમ કહેવા માંગો છો અત્યારની સ્થિતિએ? બિલકુલ, મારી દ્રષ્ટિએ તમારો પ્રશ્ન એકદમ મને લાગે છે કે એ રીતે જ મારો જવાબ છે કે કહેવત છે ગુજરાતીમાં કે સુળીનો ઘા સોય સરે, એટલે કે પરિસ્થિતિમાં એટલી મોટી મને જાનહાનિ દેખાતી નથી, આર્થિક નુકસાન પણ દેખાતું નથી. હા, ગુરુ રાહુની યુતિ છે અને એમાં શનિની દ્રષ્ટિ છે અને એક દિવસ જે 1.5 દિવસ ચંદ્ર એ રાશિમાં આવશે તો એ દરમિયાન થોડીક અસર એટલે કે દરિયાકાંઠાના જે ધાર્મિક સ્થળ જે છે એ પટ્ટો છે ને થોડોક સંવેદનશીલ બને, પણ એવું પણ સંવેદનશીલ ના બને
કે જ્યાં આપણને મોટી જાનહાનિ કે આર્થિક હાનિની બીક લાગે, એટલે પરિસ્થિતિ એવી છે કે આપણે એને નિવારી શકાય એવી છે અને યોગ્ય માર્ગદર્શન અથવા નિર્દેશન હેઠળ જો આપણે રહીએ ને કામ કરીએ ને તો આપણો ઘણો બચાવ થાય એવું પણ મારું માનવું છે. ઓકે, હા, ધીમંત વઘાસિયા આપણી સાથે જોડાઈ ગયા છે. વઘાસિયા સાહેબ, સ્વાગત છે આપનું. વઘાસિયા સાહેબ, બે દિવસ પહેલા ડિબેટમાં મળ્યા હતા, અવાજ પહોંચી રહ્યો છે તમારા સુધી? વઘાસિયા સાહેબ, મારો અવાજ પહોંચી રહ્યો છે તમારા સુધી? ચલો, ટેકનિકલ કંઈક ઇશ્યુ છે, શોર્ટ આઉટ કરાવીએ. ટૂંક સમયમાં જ અમારા સહયોગી દાઉદ સમેજા પણ કચ્છથી જોડાશે. પણ હેમિલભાઈ, જે અનુમાન છે આ સ્કાયમેટથી લઈને અલગ અલગ વેધર એજન્સીઓ જે અનુમાન દર્શાવે છે, સહયોગી દાઉદ આપણી સાથે જોડાઈ ગયા છે, હેમિલભાઈ પાસે જવું પહેલા. દાઉદ, શું સ્થિતિ છે કચ્છની? કઈ જગ્યાએ છો? કેમ કે કચ્છમાં કંડલા પોર્ટ થી લઈને જખૌ થી લઈને તમામ જગ્યાએ સ્થળાંતર પણ કર્યું, 12 વાગ્યા પછી તમામ ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. હાલની સ્થિતિ શું છે? વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે? સૌ પ્રથમ જો કંડલાની વાત કરીએ તો કંડલામાં 25 વર્ષ પહેલા આવેલું વાવાઝોડું જે વિનાશ ફેર્યો હતો તે લોકો હજી ભૂલી શક્યા નથી. ત્યારે અમુક લોકો જે છે તે પોતાના સ્વયંભૂ સ્થળાંતર કરી ગયા છે, ત્યારે બીજી બાજુ કંડલા પોર્ટ દ્વારા તમામ સુવિધા કરી અને જે આસપાસ રહેતા લોકો છે તેઓનું સ્થળાંતર કરાયું છે. જ્યારે કંડલા પોર્ટની જો વાત કરીએ તો તમામ જે જહાજો હતા તે જહાજોને પણ અને અસ્તરે ખસેડવામાં આવ્યા છે અને હાલ કંડલા ખાલી ખમ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો જે ચક્રવાત છે માંડવી અને જખૌ તરફ ટકરાવાનું છે, તો જખૌની વાત કરીએ જખૌમાં પણ જે હવામાન છે તે બદલતું જોવા મળી રહ્યું છે. અને પવનનો જે સુસવાટ છે તે પણ વધી ગયું છે. માંડવીમાં પણ એવી પરિસ્થિતિ છે, દરિયામાં જે પાણીની ભરતી હોય તે ભરતીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સાથે જે વાતાવરણ છે અને ત્યાં પર તેજ ગતિએ પવન ફૂંકાવાનો આજ બપોરથી જ કચ્છના મોટા ભાગે દરિયાઈ વિસ્તારોમાં પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. બીજી તરફ જે મુંબઈ કે અમદાવાદથી આવતી જે ટ્રેનો છે કચ્છ માટે તે રોકી દેવામાં આવી છે. 2 દિવસ માટે તમામ ટ્રેનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. ત્યારે જે મુંબઈથી આવતા લોકો છે તેઓ પણ અમદાવાદ સુધી ઉતરી જશે તેવું પણ અત્યારે અમુક લોકોથી વાત થઈ, તેઓ પણ કહી રહ્યા છે. ત્યારે કચ્છથી મુંબઈ જતા લોકો હતા તેઓએ પણ ટિકિટ આજથી કેન્સલ કરાવી છે. જયારે 2 દિવસ ટ્રેન બંધ રહેતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે. આજ વહેલી સવારથી જે 2 મંત્રી અને 1 પ્રભારી મંત્રી સહિત સાંસદ સહિતના જે પદ અધિકારીઓ અને અધિકારીઓ હતા તે કચ્છમાં કલેક્ટર ઓફિસે મિટિંગ યોજી હતી અને હાલ તેઓ પણ તમામ જે દરિયાકાંઠા વિસ્તાર છે જ્યાં વાવાઝોડું અસર કરવાનું છે તે વિસ્તારની મુલાકાતે છે. કોઈ જાનહાનિ ન થાય તે રીતના જે પગલા છે તે હાલ વહીવટી તંત્ર પગલા ભરવામાં સજ્જ છે. જ્યારે કંડલા પોર્ટ માંડવી અને જખૌ માંથી લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. હજુ જો જરૂરત પડશે તો આવતીકાલ સુધીમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. બીજી તરફ જે શાળાઓ છે તેઓમાં પણ 2 દિવસ રજા જાહેર કરવામાં આવી છે. ધન્યવાદ દાઉદ, સમગ્ર અપડેટ બદલ. તો એક તરફ જે તસવીર છે વર્તમાન સ્થિતિ બીપોર જોઈની અને જે ઘેરાવો છેક રાજસ્થાનના બીકાનેર સુધી છે, જે રૂટ છે એ રૂટ પસાર થઈ રહ્યો છે જખૌની આસપાસથી. હવે આ રૂટની આસપાસ જો કદાચ લેન્ડફોલની અનુમાન છે તો સ્થિતિ વધારે વિકટ હશે. આમ તો ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો કચ્છ દેશનો, અને પશ્ચિમ કચ્છમાં તમે મુંદ્રા પોર્ટ લઈ લો, કંડલા પોર્ટ લઈ લો, કે પછી જખૌ અને આસપાસના વિસ્તારમાં સૌથી મોટી ચિંતાનો વિષય છે. ટૂંક સમયમાં આપણી સાથે વઘાસિયા સાહેબ પણ જોડાશે. પણ હેમિલભાઈ, કચ્છ અગાઉ પણ ભૂકંપ હોય, વાવાઝોડું હોય, અન્ય તારાજી હોય, ભૌગોલિક રીતે કચ્છ એક તો દેશનો સૌથી મોટો જિલ્લો છે, પણ તારાજી અને આપત્તિ કચ્છ પર સૌથી વધુ રહે છે. છેલ્લે આપણે 2-2.5 દશકાની જ વાત કરી લઈએ, ઘણું વેઠ્યું છે આ જિલ્લાએ, ઊભું પણ થયું છે આ જિલ્લો. પણ વર્તમાન સ્થિતિ શું દર્શાવે છે? હવે લેન્ડફોલનું અનુમાન અહીંયા છે, તો માનો છો કે કચ્છમાં વિકટ સ્થિતિ ઊભી થઈ શકે જે અનુમાન પૂર્વાનુમાન લગાવાઈ રહ્યું છે? જો ગણિત આપણે જ્યોતિષની દ્રષ્ટિએ ગણીએ ને તો એમાં જે વખતે પણ પરિસ્થિતિ ભૂતકાળમાં થઈ, તમે ભૂકંપની પણ વાત કરી, એ પહેલાં અગાઉ એક નીલોફર આવી ગયું હતું, એ પહેલાં બીજા પણ આવા વાવાઝોડા આવ્યા હતા,
હવે એ દરેક વખતે છે ને ગ્રહોની સ્થિતિ ખાસ જોવા જેવી બનતી હોય છે, અને એમાં પણ એવું જોવા મળે છે કે ગ્રહો કઈ તત્વની રાશિમાં છે, એટલે અગ્નિ તત્વ, જળ તત્વ, વાયુ તત્વ કે ભૂમિ તત્વ, આ તત્વની રાશિમાં છે એ જોવું અગત્યનું છે, અને એના આધારે આપણે દિશા પણ નક્કી કરતા હોય છે. પર્ટિક્યુલર એક કોઈ જિલ્લો કે કચ્છ એ આપણે નક્કી નથી કરતા, પણ મારા અનુમાન મુજબ આપણે એક દિશા કરીએ કે ગુજરાતની આ દિશામાં અથવા ભારતની આ દિશામાં તકલીફ થાય, એટલે એ દિશાને આધારે આપણે રાજ્ય કે સ્ટેટ નક્કી કરીએ કે કોઈ ડિસ્ટ્રિક્ટ નક્કી કરીએ, એવું બની શકતું હોય. હવે આ વસ્તુ અત્યારના ગ્રહોની દ્રષ્ટિએ આપણે વિચાર કરવા જઈએ ને તો સૌ પ્રથમ પરિસ્થિતિ આપણે ગણતરી કરવા જઈએ ને તો એમાં આપણે જે 15મી તારીખ પર બધાનું વધારે મદાર છે, 16મી એટલે સંક્રાંતિનો પુણ્યકાળ અને સંક્રાંતિના મહિમાની પણ તારીખ છે, એટલે લોકોનું ધ્યાન એ તારીખે જ્યોતિષની દ્રષ્ટિએ વધુ જાય, એટલે કે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. પરંતુ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે તો એક અગત્યની વાત એ બને કે અત્યારે મિત્ર બુધ સાથે છે, અને જે સંક્રાંતિથી રાશિ બદલશે ત્યારે મિત્રની બુધની રાશિમાં જ આવશે, એટલે પરિણામ એવું છે કે મારી દ્રષ્ટિએ કે મોટી તકલીફ આવે એવું બનતું નથી, કારણ કે મંગળ પણ શુક્ર સાથે યુતિ કરે છે, એટલે મંગળ શુક્રની યુતિ છે ને એ સુખાકારી યુતિ છે, વૈભવ યુતિ છે, અને એ પણ કર્ક જેવી રાશિમાં છે, એટલે આને કારણે પરિસ્થિતિનું આપણે એક એવું અનુમાન કરી શકાય કે જો સુખાકારીની સંભાવના વધુ હોય તો વાવાઝોડાની વિપરીત અસર અહીંયા ઓછી વર્તાય એવું માની શકાય. ચલો વગાસિયા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે, થોડો ટેકનિકલ ઇશ્યુ હતો. વગાસિયા સાહેબ સ્વાગત છે આપનું જીએસટીવીમાં. વગાસિયા સાહેબ, બે દિવસ પહેલા આપણે જે ચર્ચા કરી હતી અને આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ, બે દિવસ પછીની સ્થિતિનું પૂર્વ અનુમાન અત્યારે તમામ વેધર એજન્સીઝ લગાવાઈ રહી છે અને ખતરાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પણ સ્ટેન્ડ બાય પર છે, પણ એક હવામાનના સ્ટડી કરતા તરીકે આ ખતરો આપણને કેટલો મોટો લાગી રહ્યો છે જે અત્યારે પૂર્વાનુમાન થઈ રહ્યું છે ગુજરાત? જી ચોક્કસ, ભાઈ માહિતી આપી દઉં આપને કે અત્યારે જે પણ મોડેલો છે એ બધા મોડેલો હાલ આપને જે ટ્રેક બતાવેલો છે કે માંડવી અને જખો પાસે જે લેન્ડફોલ થવાનું છે, જમીન પર વાવાઝોડું આવવાનું છે એની શક્યતાઓ બતાવી રહ્યા છે. તો હાલ જે રીતે અવતરમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે એ મુજબ એ રીતે જ લાગી રહ્યું છે કે જે વાવાઝોડું છે એ જખો આસપાસનો જે વિસ્તાર છે ત્યાં જમીન ઉપર લેન્ડફોલ થશે, અને જયારે લેન્ડફોલ થશે ત્યારે એની વિન્ડ સ્પીડ છે આપણે 125 થી 135 ની જોવા મળશે, અને જે ગસ્ટી વિન્ડ કહીએ કે જેને ઝટકાના પવનો કહે છે તો આ ઝટકાના પવનો પણ 145 થી 155 સુધીના પણ પવનો જયારે જમીન ઉપર આવશે ત્યારે જોવા મળી શકે. અને આને લઈ અને જે પણ જે દરિયા કિનારાનો વિસ્તાર છે જખો આસપાસનો, તો આ વિસ્તારને વધારે પડતી અસર થશે, અને જયારે ટકરાશે ત્યારે આ જે સાયક્લોન છે જે વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં હશે, અને પછી જયારે થોડાક સમય પછી એની ગતિમાં ઘટાડો થઈ અને સાયક્લોનિક સ્ટ્રોમમાં કન્વર્ટ થઈ જશે, અને પછી જેમ જેમ આગળ વધતું જશે એમ જે પ્રિપરેશન અને લો પ્રેશરમાં પરિવર્તિત થતું જશે, એટલે વધારે પડતી જો અસર આપણે જોઈએ તો વધારે પડતી અસર જ્યાં ટકરાશે એ વિસ્તારમાં આની અસર વધારે આપણે જોવા મળી શકે એવું નામે છે. ઓકે, સ્કાઈમેટે પણ થોડું અનુમાન થોડું બદલ્યું છે. પહેલા એવું હતું કે કરાંચી પાકિસ્તાન તરફ જાય, પણ જે સ્થિતિ ઉદ્ભવી છે ભૂતકાળના વાવાઝોડાથી, કઈ રીતે આપણે કંડલાનું 98-99 જોયું વાવાઝોડું, એ પછી તાઉતે એની અસર આપણે જોઈ સૌરાષ્ટ્ર અને કચ્છના, સૌરાષ્ટ્રના ખાસ કોસ્ટલ એરિયામાં, તેનાથી તમે કઈ રીતે અલગ આ પડકાર માની રહ્યા છો ગુજરાતના કોસ્ટલ એરિયા માટે, કચ્છ માટે, ગુજરાત માટે? જે ચોક્કસ થી માહિતી આપી દઉં કે જયારે આપણે જોયું કે આ જે દક્ષિણ અરબી સમુદ્રમાં ઉદભવેલું હતું 6 જૂનના રોજ, ત્યાંથી લઈને અત્યાર સુધી આપણે અત્યારે જોઈએ તો અત્યારે એ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વીય અરબી સમુદ્રમાં અત્યારે હાલ પહોંચેલું છે, અને આગામી સમયમાં આની જે દિશા છે ઉત્તર તરફની 2 દિવસ રહેવાની છે, અને ત્યારબાદ 14 જૂન પછી આની દિશા ફરીથી ઉત્તર અને ઉત્તર પૂર્વીય તરફ જાય અને કચ્છ તરફ અંટાવવાનું છે. તો આ જે વાવાઝોડું છે આ વખતે એનો ટ્રેક પહેલા તો આપણે અલગ અલગ મોડેલો અલગ અલગ બતાવતા હતા, તો એ મુજબ એક જોવા મળેલું છે,
અને બીજું જોઈએ તો બધા વાવાઝોડા હોય તો એની વચ્ચે આપણે જે આઈ કહીએ છીએ તો જે આપનો ભાવ છે એ સ્પષ્ટપણે દેખાતો હોય છે, પણ આ વાવાઝોડામાં આપને એવી કોઈ સ્પષ્ટ એવી આંખનો ભાગ દેખાવા પણ નથી મળેલો. તો આ એક વાવાઝોડું છે એ બહુ અલગ રીતે આપણે જોઈ શકીએ કે જે થોડી વારે અને થોડી વારે તો વારે ફેરીએ પોતાનો ટ્રેક બદલતો રહે છે અને હાલ જે હવે ટ્રેક પછી એને ફાઇનલ કરેલો કે જે અનસર્ટનિટી આપણે એક જોયું હતું કે સવારે આપણે ઉઠીને જોયું કે ભાઈ જે આ ટ્રેક છે આપણી તરફ આવતો હતો તો આજે આપણી તરફ ટ્રેક બનેલો છે તો આ લઈ અને જે આ ચોમા જે વાવાઝોડું છે એ બહુ અનિશ્ચિત રહેવા પામેલું છે. આ ટ્રેક જ રહ્યો તો કચ્છમાં કઈ પ્રકારની સ્થિતિ સર્જાશે? જખૌ માંડવી કેમ કે લેન્ડફોલ થશે તો આ પૂર્વ પશ્ચિમ જે કચ્છ વિસ્તાર છે આખો ત્યાંથી કદાચ ઉત્તર ગુજરાત પણ ધીમે ધીમે ઝપેટામાં આવી જાય. હા જી ચોક્કસ, જે પણ વિસ્તારમાં જખૌ ને જે આપણે અત્યારે અનુમાન લગાવેલું છે કે જખૌ બંદર પાસે ટકરાવાની સંભાવનાઓ છે અનુમાન છે, તો આ જે વિસ્તાર છે પશ્ચિમ કચ્છનો વિસ્તાર છે તો એને વધારે પ્રભાવિત કરી શકીએ એવું લાગી રહ્યું છે. જે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં એ ટકરાશે અને એના કારણે ત્યાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એને વધારે અસર કરી શકે છે અને જે પણ ઝાડ છે મકાનો છે કાચા મકાનો છે અને જે પણ વૃક્ષો અને મોટા મોટા ઝાડવા છે મોટા સ્ટ્રક્ચર છે મોબાઈલ ટાવર વીજ પોલ છે તો આ બધાને એ અસર કરતું આગળ વધે તો મને એવું લાગે છે કે જે પશ્ચિમ ગ્રહોની વાત કરી પણ ગુજરાત પર એક આકસ્મિક કે આફત ની થપાટ ભૂતકાળમાં ગુજરાત કચ્છ ખાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છ ઝીલી ચૂક્યું છે અને ફરીથી બીપોર જોઈ તાવતીએ તો ઘણી બધી તારાજી સર્જી આપણે પૂર્વ તૈયારીઓ કરી શકીએ. ઘણી વખત જે ખતરો છે એમના આપણા હાથમાં કંઈ હોતું નથી પણ આપણા હાથમાં એ તો છે કે સતર્કતા રાખવી અને સાથે સાથે તમામ તૈયારીઓ પણ રાખવી કેમ કે મદદની સરવણી પણ ધીમે ધીમે વહેતી થઈ છે. તમામ એજન્સી એનડીઆરએફથી લઈને પીએમઓથી મોનિટરિંગ થઈ રહ્યું છે આજે સમીક્ષા કરી પણ આ જ પેટર્ન અને આ ટ્રેક પર આગળ વધ્યું તો જે વઘાસિયા સાહેબે કહ્યું કે પશ્ચિમ કચ્છ જે છે જખૌની આસપાસ ત્યાં સૌથી મોટી ખાના ખરાબી સર્જાઈ શકે અને દ્વારકાના ઉછરતા મોજા ગોમતી ઘાટ છે ગોમતી ઘાટમાં આડા દિવસે બે ચાર દિવસ પહેલા લોકો નહાઈ રહ્યા હતા અહીંયા નાતા પણ હોય છે પણ અત્યારે સ્થિતિ અલગ છે. પોરબંદરની માંગરોળની પણ એ જ સ્થિતિ છે જામનગરની પણ એ જ સ્થિતિ છે. દરેક અપડેટ સાથે અમે આવતીકાલે પરમ દિવસે જ્યાં સુધી બીપોરજોઈ વાવાઝોડું છે જે જમીન સ્તરની અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ હેમિલભાઈ અને વઘાસિયા સાહેબ આપનો પણ ધન્યવાદ અને સાથે જ અમારા સહયોગી અર્જુન પંડ્યા અને દાઉદ સમેજાનો પણ ધન્યવાદ. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.